માણિયા હાટીના ચૂલડી ગામે ભરડિયાની અનેક વખત લીચ કાઢવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે ત્યારે ભરડિયાની 200 મીટર દૂર SC.ST સમાજના લોકો વસવાટ કરે છે જેથી મકાનોને નુકસાન થાય છે આ વખતનો બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે મકાનોમાં તિરાડો પડી ગઈ તેમજ લોકોના કહેવા મુજબ એક મકાન પણ પડી ગયું છે આ બાબતે ભરડિયાની લીચ બંધ કરવા અને વસવાટ કરતા મકાનની બાજુના ભરડિયા બંધ કરવા અને નુકસાન થયેલ મકાનોને વળતર ચૂકવવાની માંગ સાથે લોકો રોડ પર ઉતરી આવ્યા અને કલાકો સુધી ગડુ તલાડા ચૂલડી ગામે રોડ બંધ કર્યો ત્યારબાદ અનુસૂચિત જાતિ એકતા મંચ અધ્યક્ષ ભરત સોંદરવા તેમજ પ્રવીણભાઈ ભરતભાઈ ચૂલડી સરપંચ તેમજ ગામ લોકો બહોળી સંખ્યામાં માણિયા મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા અને આખો દિવસ ધરણા કર્યા તેમજ માણિયા શહેરમાં રેલી કાઢી ઉગ્ર પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપી ભરડિયા બંધ કરો અને નુકસાનનું વળતર ચૂકવો તેવી માંગ કરવામાં આવી ત્યારબાદ માળિયા પોલીસને સુરક્ષા માટે અરજી કરાઈ હતી તેમજ આ તકે તંત્ર ઉપર પણ લોકો દ્વારા હપ્તા લે છે ત્યાં બેફામ આક્ષેપ કરાયા હતા વધુમાં અનુસૂચિત જાતિ એકતા મંચ સૌરાષ્ટ્ર પ્રમુખ ભરત સોંદરવાએ જણાવ્યું છે કે જો 24 કલાકમાં નિર્ણય નહીં આવે તો રોડ ઉપર સૌરાષ્ટ્રમાં આંદોલન ચાલુ કરવામાં આવશે મારું નામ ભરત સોંદરવા યુવા અધ્યક્ષ અનુસૂચિત જાતિ એકતા મંચ સૌરાષ્ટ્ર હાલ મારી હાથીના સુગડી ગામે આવેલા ભરડિયામાં અનેક વખત બ્લાસ્ટ કરે છે બ્લાસ્ટ કોઈ સુરક્ષા વિનાના કરવામાં આવે છે જેથી કરીને 200 મીટરના એરિયામાં જ અનુસૂચિત જાતિ સમાજ અને ગામના લોકો વસવાટ કરે છે આ વસવાટ કરે છે તે મકાનો અનેક વખત બ્લાસ્ટના કારણે ધ્રુજાટી અને પથ્થર ઉડવાથી મકાનો પડી જાય છે મકાનોમાં તરાડો પડે છે આ વખતે તો એટલો ભયાનક બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે 2-3 મકાનો પડી ગયા છે અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે જાણે તંત્ર પણ ફૂટી ગયું હોય અને આ ભરડિયાને સહારો દેતું હોય છે અને આવા લોકોને દબાવવા માંગતું હોય છે તેવી રીતના કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી અનેક વખત લોકો હેરાન થાય છે અનેક વખત આવેદન આપે છે પણ કોઈ પણ તંત્ર સાંભળતું નથી આ બાબતે અમે તંત્રને આજે 1st વખત આવેદનપત્ર આપીને જણાવેલ છે કે સાહેબ 24 કલાકની અંદર ભરડિયો તપાસ કરી તેઓની લીઝ 200 મીટરમાં સરકાર લીઝની મંજૂરી આપતી જ નથી તો આ ભરડિયાને કેમ લીઝની મંજૂરી આપી છે તેની તપાસ કરી યોગ્ય પગલાં ભરી ઘાયલ લીઝ બંધ કરવી અને જે કંઈ ગેરકાયદેસર લીધું ચાલે છે તેને બંધ કરવી અને લોકોને ન્યાય આપવો જો 24 કલાકની અંદર ન્યાય નહીં આપે તો અનુસૂચિત જાતિ એકતા મંચને અધ્યક્ષ અને તેમજ સુરડી ગામના લોકો સતત સાથે રાખી અને નેશનલ સોમનાથ નેશનલ જતપુર હવે ગણતર આગળ બંધ કરવામાં આવશે તેમજ સૌરાષ્ટ્રભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તાલુકાભરમાં આવેદનપત્ર આપવામાં આવશે અને રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતે પત્ર પણ લખવામાં આવશે જય ભીમ ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના